नमस्कार विद्यार्थी मित्रों, आजना आपणा ई लर्निंग लेक्चर में आप सर्वेनु स्वागत छे। हवे मित्रों, गया लेक्चर नी अंदर आपणे घणी बधी एक्सरसाइज सॉल्व करी, अत्यारे आपणे चलावी रह्या छीए यूनिट नंबर एक नी अंदर स्वाध्याय पोथी पुरावी रह्या छीए। ओके, आई विल बी देट, जेनी अंदर टोटल बुक्स नी अंदर 9 एक्टिविटीज़ आपेली छे अने 9 एक्टिविटीज़ आपणे सॉल्व करी लीधी छे। हवे स्वाध्याय पोथीनी अंदर पण आ आपणो छेल्लो टॉपिक छे। आ छेल्ला टॉपिकनी अंदर लेटर વિશેની માહિતી આપેલી છે। ઓકે, તમારે લેટર લખવાનો છે। એ શરૂ કરીએ એ પહેલાં મેં જે તમને હોમવર્ક આપ્યું હતું એ હોમવર્ક વિશે આપણે જોઈએ। ઓકે, તો એ આપણે સોલ્વ કરીશું। તો જોઈએ આપણે કે ગીવ ધ પાસ્ટ ટેન્સ ઓફ, ઓકે, ભૂતકાળનું રૂપ આપો। ફિલ, તો મેં તમને બધાને કીધું હતું કે જે વેરી યુઝફુલ વર્બ્સ નામની બુક્સ આવે છે, દરેક વિદ્યાર્થીઓએ એ બુક્સમાંથી લખવાના છે શોધીને। પણ ઇટ્સ ઓકે, કોઈની પાસે ન હોય તો હું શીખવાડું છું આજે। ફિલ, તો ફિલનું ભૂતકાળ થાય છે ફેલ્ટ। ઓકે, પછી આપેલું છે સેકન્ડ નંબર સ્ટેન, તો સ્ટેનનું ભૂતકાળનું રૂપ થાય છે સ્ટૂડ। ઓકે, પછી આવે છે LOSE લોસ, તો શું આવે છે LOST લોસ્ટ, લોસ્ટ એટલે ગુમાવ્યું। મેક, તો મેડ। થિંક, ઓકે, THINK થિંક, તો THOUGHT થોટ। ઓકે, એના પછી સ્મેલ, તો SMELT સ્મેલ્ટ। LEAD લીડ, તો LED લેડ। SPILL સ્પિલ, તો SPILT સ્પિલ્ટ। ઓકે, તો આ રીતે ભૂતકાળના રૂપ આપણે લખ્યા। આગળ હવે જોઈએ, પુટ ધ મિસિંગ લેટર્સ એન્ડ કમ્પ્લીટ ધ વર્ડ્સ, ઓલ ધ વર્ડ્સ આર ફ્રોમ યુનિટ 1। ઓકે, બધા જ સ્પેલિંગ જે આપેલા છે એ યુનિટ નંબર 1ના છે। તો પહેલો સ્પેલિંગ આપણે જોઈએ OCE, પછી હવે તમે જુઓ છો કે અહીંયા એક મિસ્ટેક આપેલી છે। ઓકે, એક ખાનું વધારાનું છે, સ્પેલિંગ એવો થાય છે OCEAN। ઓકે, અહીંયા કંઈ નહીં આવે, ઓશન, બરાબર, ઓશન એટલે કે સમુદ્ર। પછી આપણે જોઈએ સેકન્ડ સ્પેલિંગ ILLNESS ઇલનેસ, ઇલનેસ એટલે કે બીમારી। એના પછી જોઈએ BEARD, બેયર્ડ એટલે દાઢી। ASSISTANT આસિસ્ટન્ટ, પછી છે PLEASED પ્લીઝ્ડ, પ્લીઝ્ડ એટલે આનંદિત અથવા તો માય પ્લેઝર, પ્લીઝ્ડ। ઓકે, નેક્સ્ટ ADDRESS એડ્રેસ, C, પછી OURTIER, પછી છે MOBILE। ઓકે, તો આ રીતે યુનિટ નંબર 1ની અંદરથી સ્પેલિંગ લખ્યા। એના પછી અનસ્ક્રેબલ ધ વર્ડ્સ, ઓલ ધ વર્ડ્સ આર ફ્રોમ યુનિટ 1। યુનિટ નંબર 1માંથી આડાઅવળા અક્ષરો ગોઠવીને સાચો શબ્દ બનાવો, બરાબર છે? તો જોઈએ આપણે પહેલો સ્પેલિંગ LERUR, તો પહેલો સ્પેલિંગ થાય છે RULER રૂલર। ઓકે, RULER, તમારે બધું કેપિટલમાં આપ્યું છે તો તમારે કેપિટલમાં લખવાનું છે। એના પછી HIRTS એટલે SHIRT, SHIRT શોર્ટ। પછી આવશે HEAVEN, HEAVEN એટલે હેવન, હેવન એટલે સ્વર્ગ। CHASE, બરાબર છે, ચેસ એટલે પીછો કરવો। LAIEGVL એટલે કે એનો મતલબ એવો થાય છે VILLAGE,
विलेज, टी एस यू ओ एच, एच ओ यू एस ई हाउस, डी आई एन ई आई वी डिवाइन। तमे जो छो के बधा ज स्पेलिंग पाठनी अंदर थी छे, ओके, डी आई वी आई एन ई डिवाइन एटले दिव्य चक्षु अथवा तो दिव्य आत्मा, अने एस के वाई स्काय एटले के आकाश। तो आ रीते विद्यार्थीओ अनस्क्रेबल एटले के आडावड़ा अक्षरोने गोठवीने साचो शब्द बनाव्यो। हवे पछी आपणे लेटर विषे जोवानुं छे। लेटर विषेनी शरूआत करिए એ પહેલાં હું તમને થોડી લેટર વિશેની માહિતી આપું કે લેટર બે પ્રકારના લખવાના હોય છે, ઓકે, ફોર્મલ લેટર અને ઇન્ફોર્મલ લેટર। આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જેને ઘણી બધી મૂંઝવણો ઉદ્ભવતી હશે કે ગણિતમાં લેટરમાં આ બાજુ એડ્રેસ લખેલા હોય છે, ગણિતમાં લેટરમાં આ બાજુ એડ્રેસ લખેલા હોય છે, ઓકે। તો પહેલાં તો આપણે એ સમજવાનું છે કે લેટરના બે પ્રકાર છે, ઓકે, એક છે ફોર્મલ અને બીજો છે ઇનફોર્મલ। હવે ફોર્મલ લેટર અને ઇનફોર્મલ લેટર વિશે આપણે શીખીએ, ઓકે। મેં તમને હમણાં સમજાવ્યું કે સૌથી પહેલાં ફોર્મલ લેટર, તો ફોર્મલ લેટર એટલે કે એવા લેટર આપણે આજે શીખવાના છીએ લેટર વિશે, પછી જ આપણે બુકની અંદર લેટર લખીશું। તો ફોર્મલ લેટર એટલે કે એવા લેટર કે જે ફેમિલી, બરાબર છે, ફ્રેન્ડ્સ, ઓકે, ફેમિલી, ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ, એટલે કે કોઈ ફેમિલીને લગતો લેટર હોય છે, ફ્રેન્ડ્સને લખવાનો લેટર હોય છે, કોઈ તમારા સગા સંબંધીને લેટર લખવાનો હોય, તો આવા જે લેટર છે એને આપણે કેવા લેટર કહીએ છીએ? ફોર્મલ લેટર, સોરી, ઇનફોર્મલ લેટર। આને આપણે કેવા લેટર કહીએ છીએ? ઇન્ફોર્મલ લેટર, ઓકે, એટલે કે ફેમિલીને લગતા લેટર, બરાબર છે। એવી જ રીતે બીજું આવે છે ફોર્મલ લેટર। તો ફોર્મલ લેટર એટલે કે એવા લેટર કે તમે કોઈ જગ્યાએ તમે જોબ પર જવાનું છે, કોઈ કંપનીને તમે લેટર જોબ કરો છો અને ત્યાં તમારે કોઈ કંપનીને લેટર લખવાનો છે, ઓકે, પછી કોઈ તમારા આસિસ્ટન્ટને લેટર લખવાનો છે, ઓકે, કંપની રિલેટેડ, ઓફિસ રિલેટેડ લેટર હોય, સ્કૂલને કોઈ તમારે એપ્લિકેશન મોકલવાની છે, કોલેજીસની અંદર તમારે કોઈ એપ્લિકેશન મોકલવાની છે, ઓકે, તો આવા બધા જે લેટર છે એને આપણે કહીશું ફોર્મલ લેટર, ઓકે। અને નવા સુધારણા પછી જે લેટરની અંદર, પહેલાં એવું હતું કે અમુક લેટરની અંદર રાઇટ સાઇડમાં એડ્રેસ લખવામાં આવે છે, અમુક લેટરની અંદર લેફ્ટ સાઇડ એડ્રેસ લખવામાં આવે છે, હવે અત્યારે જે તમારી બુકમાં લેટર તમને પૂછાવાનો છે એ લેટર છે તમારો ઇન્ફોર્મલ લેટર, ઓકે, ફેમિલી રિલેટેડ લેટર એટલે કે ઇન્ફોર્મલ લેટર। તો ઇન્ફોર્મલ લેટર હોય તો એની શરૂઆત આપણે કેવી રીતે કરીશું? તો સૌથી પહેલાં સેન્ડર્સ એડ્રેસ, ઓકે, સેન્ડર્સ એટલે એડ્રેસ એટલે કે શું? કે જેને આપણે લેટર મોકલવાનો છે એને, ઓકે, તમારે આ સમજવાનું છે, ન સમજાય તો મને પૂછવાનું છે, અને તમારી બુકમાં સાથે સાથે હું જે ગુજરાતીમાં બોલું છું એ ગુજરાતીમાં તમારે લખતું જવાનું છે। સેન્ડર્સ એડ્રેસ, સેન્ડર્સ એડ્રેસ એટલે કે મોકલવાનું જેને છે, મોકલનારનું, આપણે જેને મોકલવાનું છે એનું સરનામું, ઓકે, તમારી ગુજરાતીમાં આપણે જેને લેટર મોકલવાનો છે એનું સરનામું એટલે કે સેન્ડર્સ એડ્રેસ। એના પછી આપણે જોઈએ એડ્રેસ, પછી એડ્રેસની અંદર સૌથી પહેલાં તમે શું લખો છો? તો સૌથી પહેલાં તમે જે પણ નામ હોય, જેમ કે હું તમને અહીંયા લખું છું એક એડ્રેસ કે 56 વૃંદાવન રેસિડેન્સી, ઓકે, પછી હું અહીંયા લખું છું ભાવનગર, ઓકે, તો આ રીતે તમારે એડ્રેસ લખવાનું છે, બરાબર છે। એડ્રેસ લખ્યા પછી ડેટ લખવાની છે, જેમ કે 15th ડિસેમ્બર, અથવા તો જે પણ તમે તારીખે મોકલો છો એ તારીખ તમારે લખવાની છે, એટલે આજે થઈ છે 6th ડિસેમ્બર, બરાબર। તો આ રીતે મોકલનારનું સરનામું તમારે અહીંયા લખવાનું છે, અને સરનામું લખ્યા પછી, તારીખ લખ્યા પછી
અહીંયાથી જ તમારે શરૂ કરવાનું છે કે ડિયર અંકલ કે ડિયર આંટી જેને તમે લેટર લખો છો એને તમારે અહીંયાથી શરૂઆત કરવાની છે કે ડિયર અંકલ. ઓકે, આ રીતે તમારી લેટરની શરૂઆત કરવાની છે, બરાબર છે. તો હવે આપણે આપણી સ્વાધ્યાય પોથીની અંદર જે લેટર આપ્યો છે એના વિશે જોઈએ. મેં તમને સમજાવી દીધું કે સૌથી પહેલાં જેને આપણે લેટર મોકલવાનો છે એનું સરનામું લખવાનું છે. સરનામું લખાઈ ગયા પછી આ આપણું એડ્રેસ છે. એડ્રેસ લખાઈ ગયા પછી તારીખ લખવાની છે અને તારીખ લખ્યા પછી ડિયર અંકલથી શરૂઆત કરવાનું છે. પહેલું જે આપણે ડિયર અંકલથી શરૂઆત કર્યા પછી આપણે શું લખીશું, જે જેના રિલેટેડ લેટર એટલે કે બોડી ઓફ ધ લેટર. બોડી ઓફ ધ લેટરનો મિનિંગ શું થાય છે કે તમે શેના માટે લેટર લખો છો. એટલે અહીંયા જે તમે પેરેગ્રાફ શરૂ કરો છો અહીંયાથી જ તમારે કરવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં તમે લખો છો કે થેન્ક યુ વેરી મચ ફોર યોર લેટર, સેન્ડિંગ મી અ બ્યુટિફુલ લેટર, અથવા તો કંઈ બી તમને ગિફ્ટ મોકલાવી છે તો એ ગિફ્ટ. તો એવી રીતે તમારે અહીંયાથી શરૂઆત કરવાની છે. ઓકે, લેટર વિશેની માહિતી લખાઈ ગયા પછી છેલ્લે તમે લેટર ક્લોઝ કરો ત્યારે ઇનફોર્મલ લેટરની અંદર તમે શું લખો છો, યોર્સ લવિંગલી. ઓકે, યોર્સ અફેક્શનલી, આવી રીતે ઘણા બધા શબ્દો લખાય છે. અને છેલ્લે સેન્ડર્સ નેમ એટલે કે તમારું નામ, હું અહીંયા લખીશ મારું નામ. ઓકે, તો આ રીતે અત્યારે આપણે ઇનફોર્મલ લેટર વિશેની માહિતી મેળવી. ઓકે, ઇનફોર્મલ લેટર એટલે કે ફેમિલી ફ્રેન્ડ્સ રિલેટિવ્સને લખવાના લેટર, અને ફોર્મલ લેટર મીન્સ કંપની આસિસ્ટન્ટ સ્કૂલ અને કોલેજીસને કોઈ એપ્લિકેશન રિલેટેડ કે કોઈ પણ તમારાથી કંઈ પણ ટૂંકમાં મિસ્ટેક થઈ છે કે કંઈ પણ એક્સ વાય ઝેડ, ઓકે, કંપની રિલેટેડ તમારે કોઈને માહિતી આપવાની છે તો એ બધા માટે ફોર્મલ લેટર લખવામાં આવે છે. અત્યારે આપણે શીખ્યા ઇન્ફોર્મલ લેટર વિશે. ઓકે, તો હવે આપણે આપણી બુકની અંદર લેટર લખીશું. તો જોઈએ હવે આપણે આ લેટર વિશેની માહિતી મેળવીએ. ઓકે, આ લેટર છે ઇન્ફોર્મલ. સૌમિલ મુનશી ફ્રોમ 6 શામલ સોસાયટી ગોડ રોડ સુરત રાઇટ્સ ટુ હિઝ ફ્રેન્ડ સૌમ્યા અબાઉટ હાઉ દે સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઇન હિઝ સ્કૂલ. યુ મે યુઝ ધ પોઈન્ટ્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ. ઓકે, શામલ મુનશી 6 શામલ સોસાયટી ગોડ રોડ સુરતથી પોતાના મિત્ર સૌમ્ય ભટ્ટને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી તેની શાળામાં કઈ રીતે કરી છે તેના વિશેનો લેટર લખે છે. તમે કૌંસમાં આપેલા મુદ્દાઓનો ઉપયોગ કરી શકો છો. ઓકે, તો સૌથી પહેલાં તમારે એ જે જોવાનું છે કે લેટર કોણ લખી રહ્યું છે. તો લેટર કોણ લખી રહ્યું છે, સૌમિલ મુનશી. ઓકે, કોને લખી રહ્યું છે, તો સૌમ્યા ભટ્ટને. ઓકે, અહીંયા ક્યાંક નામ આપેલું છે કે હાઉ દે સેલિબ્રેટેડ સૌમ્યા, બરાબર, એના ફ્રેન્ડ સૌમ્યાને લેટર લખી રહ્યો છે. ઓકે, તો લેટરની અંદર આપણે જોઈએ હવે આગળ કઈ રીતે લખવાની શરૂઆત કરવાની છે. અને તમને શબ્દો પણ આપેલા છે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, સ્લોગન્સ, રેલી, ચીફ ગેસ્ટ, સ્પીચ, ઇમ્પોર્ટન્સ, એક્ઝિબિશન્સ, પ્લાન્ટિંગ ટ્રી, ઓથ ટુ સેવ એન્વાયરમેન્ટ. ઓકે, ઓથ એટલે કે કોઈ આજ્ઞા લેવી. ઓકે, તો આ રીતે લેટરના તમને શબ્દો આપેલા છે અને હવે આપણે જોઈએ આગળ. હવે વિદ્યાર્થીઓ, તમે અહીંયા જુઓ છો કે સૌમિલ મુનશી એનું એડ્રેસ આપેલું છે. ઓકે, તો એડ્રેસ અહીંયાથી લખીને શરૂઆત કરવાની છે કે 6 શામલ સોસાયટી, પછી આપ્યું છે અહીંયા કોમા આવશે, ગોડ રોડ, અને અહીંયા આવશે સુરત. ઓકે, પછી આવશે આજની ડેટ લખવાની છે, 5th December 2020. ઓકે, આ રીતે એડ્રેસ લખીને, કારણ કે આ એડ્રેસ છે જે લખે છે એનું, બરાબર,
जेने तमारे लखवानो छे एनू एड्रेस आ बाजू लखवामां आवे छे, पण आपणने कोईपण जातनुं एड्रेस आपेलुं नथी। तो आपणे अहींया हवे शुरू करीशुं डियर, कोने लखवानो छे लेटर? डियર સૌમ્યા। ઓકે, આપણે લખવાનો છે લેટર ડિયર સૌમ્યાને। તો ડિયર સૌમ્યા, બરાબર। હવે શેના વિશે લખવાનો છે? તમારી સ્કૂલની અંદર વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટ કરવાનો છે, એના વિશેના પોઈન્ટ લખવાના છે। પણ સૌથી પહેલાં આપણે કોઈપણને લેટર લખીએ ત્યારે આપણે એના હાલચાલ પૂછીએ છીએ। ઓકે, આપણે ફોન કરીએ તો ફોનની અંદર પણ હાલચાલ પૂછીએ છીએ, અને પછી આપણે આપણો જે ટોપિક હોય એના વિશેની વાત કરીએ છીએ। તો સૌમ્યાને આપણે પૂછીશું હાઉ આર યુ, ઓકે, તને કેમ છે? નેક્સ્ટ, ધેર ઇઝ નો લેટર ફ્રોમ યુ ફોર અ લોંગ ટાઈમ, કે ઘણા બધા સમયથી તારો કોઈ લેટર આવ્યો નથી। રાઇટ મી સૂન, રાઇટ મી સૂન। ઓકે, હવે જે ટોપિક છે એના રિલેટેડ હવે આપણે વાત કરીશું। આઈ એમ ગોઈંગ ટુ રાઇટ એબાઉટ હાઉ વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે। ઓકે, હાઉ આઈ એમ ગોઈંગ ટુ રાઇટ અબાઉટ હાઉ વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઇઝ સેલિબ્રેટેડ સેલિબ્રેટેડ ધીસ યર। ઓકે, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટેડ ધીસ યર, કે આ વર્ષે અમે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટ કરવાના છીએ। તમે આ સેલિબ્રેટેડ નહીં લખો તો પણ ચાલશે, કે વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ધીસ યર। ઓકે, આ વર્ષે અમે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટ કરવાના છીએ। ઓકે, એના પછી નેક્સ્ટ, કે તમે જો લેટરની અંદર તમને શબ્દો આપેલા છે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, સ્લોગન્સ, રેલી, ચીફ ગેસ્ટ। ઓકે, તો હવે આપણે લખીશું કે આપણે શું કરવાના છીએ, એના રિલેટેડ આપણે કેવી તૈયારીઓ કરીશું। ઓકે, તો વી હેડ સ્ટાર્ટેડ, વી હેડ સ્ટાર્ટેડ પ્રિપરેશન્સ, બરાબર, PRE PRA પ્રિપરેશન્સ, PRE PRA TIONS પ્રિપરેશન્સ ફોર ઇટ ઇન એડવાન્સ। ઓકે, અમે એની તૈયારીઓ અગાઉથી કરી લીધી છે। ઓકે, વી હેડ એના પછી આપણે આગળ જોઈએ, હેડ સુધી લખ્યું હતું પ્રિપેર્ડ સ્લોગન્સ ઓન કાર્ડ બોર્ડ્સ એન્ડ પોસ્ટર્સ ઓન ચાર્ટ્સ પેપર્સ, ઓકે, ઓન ચાર્ટ પેપર્સ। એના પછી નેક્સ્ટ, the district collector was invited as the chief guest। ઓકે, કોને બોલાવ્યા છે? ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને, ઓકે, ચીફ ગેસ્ટ તરીકે। ઓકે, તો ચીફ ગેસ્ટને બોલાવ્યા છે, આ પોઈન્ટ પણ આવી ગયો। ઓકે, હવે આપણે બીજું શું અરેન્જ કરવાનું છે, કે એન્વાયરમેન્ટને આપણે એક
એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટ કરવાના છે તો એમાં